तो राज्यमां सतत वरसादी माहोल छे। आ वच्चे नवसारी शहेरमां वहेती पूर्णा नदीनी जळ सपाटीमां घटाडो थता तंत्रએ राहતનો શ્વાસ લીધો છે। પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટતા સપાટીમાં ઘટાડો થયો છે। પૂર્ણા નદીની જળ સપાટી હાલ 19 ફૂટ પર પહોંચી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ હવે ઓસરી રહ્યા હતા। પૂર્ણા નદીની ભયજનક સપાટી ન હોવાથી નગરપાલિકાએ પર રાહતનો શ્વાસ લીધો છે। ગઈકાલના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર જે મેઘ ખાગા થયા હતા તેના કારણે જે સાપુતારા ઉપરવાસની અંદર ભારે વરસાદ પડવાના કારણે નવસારી વલસાડ અને તમામ જે નદીઓ હતી તે બંને કાંઠે વહેરી હતી। ખાસ કરીને નવસારીની જે પૂર્ણા નદી આવેલી છે, પૂર્ણા નદી જે બંને કાંઠે વહેરી હતી, જે ભયજનક જે સપાટી છે આ નદીની 23 ફૂટ છે અને જે ગઈકાલે રાત્રિના સમયે 25 ફૂટ સુધી પાણી જે પહોંચ્યા હતા અને આજુબાજુના જે વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે તે અંદાજિત 320 લોકોને તાત્કાલિક તંત્ર દ્વારા આજે સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને 10 જેટલા લોકોને રેસ્ક્યુ પણ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા। હાલમાં જોઈ શકાય છે કે નવસારીની અંદર જે પૂર્ણા નદી આવેલી છે, પૂર્ણા નદીનું લેવલ જે ધીરે ધીરે ઘટી રહ્યું છે, કારણ કે ઉપરવાસની અંદર જે વરસાદ જે હતો તે ધીરે પડ્યો છે અને તેના કારણે હાલમાં આ લેવલ ઘટી રહ્યું છે। પણ જો વલસાડ વાપી જે બિલીમોરાની વાત કરીએ તો ત્યાં પણ હજી અંબિકા નદી જે કાવેરી નદી છે તેના સ્તર જે તે સ્થિર જોવા મળી રહ્યા છે। પણ જે રીતે ઉપર ભારે વરસાદ જે પડ્યો હતો અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક ગામો હતા તે સંપર્ક વિહોણા થયા હતા, તેમને જે સંપર્ક કરવા માટે NDRFની ટીમ પણ તંત્ર દ્વારા તાત્કાલિક મોકલવામાં આવી હતી। આખી રાત જે કહી શકાય છે ગામના લોકો છે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, કારણ કે રાત્રિના સમયે કેટલાક ગામોની અંદર જે લાઇટો નહીં હતી, લાઇટના કારણે અને જે ગામોની અંદર પહોંચી નહીં શકાયું હતું, તેના કારણે આખી રાત લોકો છે ગામની અંદર જે પાણી વચ્ચે આખા વિતાવી હોવાની માહિતી મળી હતી। હાલમાં જોઈ શકાય છે આ નવસારીની પૂર્ણા નદી છે, પૂર્ણા નદીની અંદર જે રીતે બંને કાંઠે વહેરી છે જેનું વહેણ જે કહી શકાય છે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડવાના કારણે જે પાણીની અંદર આવરો થયો હતો, હાલમાં કોઈ એવી ભયજનક સપાટી જોવા નથી મળતી, એવી કોઈ સ્થિતિ હાલમાં નથી કે એટલે જે પૂર્ણા નદી જે છે તેની અંદર સપાટી જે ઘટી રહી છે તેના કારણે તંત્રએ રાહતનો દમ લીધો છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9।